વેરાવળમાં સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાએ બદરમાં બોટમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં મદદરૂપ થયા. ગીર સોમનાથ વેરાવળ દરિયાપટ્ટી વિસ્તાર પર સૂત્રોના જણાવ્યા મુજબ બોટ અન્ય રાજ્યથી ડ્રગ્સ સપ્લાય થતું હોવાની બાતમી વેરાવળ માછીમાર સમાજના અગ્રણી તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાને મળતા જીતુભાઈ કુહાડાએ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને કરતા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તથા એસઓજી ઇન્ડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગઢવીના માર્ગદર્શન મુજબ પેટ્રોલિંગ કરી નળિયામાં ગોદી પાસેથી બોટમાંથી 50 કિલો ડ્રગ્સ ઝડપાઈ, કરોડોની કિંમતનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. મોટા જથ્થા સાથે 9 શખ્સો આસિફ ઉર્ફે કારા જુસુફ શર્મા ઉંમર વર્ષ 24 રહે જામનગર, અરબાજ અનવરાપમા ઉંમર વર્ષ 23 રહે જામનગર સહિત ધર્મેન્દ્ર બુદ્ધિલાલ કક્ષપ ઉંમર વર્ષ 30 રહે મહમદપુર પોસ્ટ કુર્ની ઉત્તર પ્રદેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન સાથે એલસીબી અને એસઓજી પીઆઈની ટીમ સાથે કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરેલ હોવાનું પત્રકાર સોની યોગેશ સતીકુવર દ્વારા જણાવેલ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકુવર. જય સોમનાથ. હું વેરાવળ સમસ્ત ખારાસામાં પટેલ જીતુભાઈ મોહનભાઈ કુવાડા. ગઈકાલે વેરાવળમાંથી જે નરિયા ગોડીમાંથી ડ્રગ્સ પકડાયું એમાં અમારા દ્વારા ગીર સોમનાથ જિલ્લા એસપી સાહેબને અને પીઆઈ સાહેબને માહિતી આપવામાં આવી હતી. એ માહિતીના આધારે ગીર સોમનાથ જિલ્લા એસપી સાહેબ અને પોલીસ સ્ટાફને રાખીને સુંદર કામગીરી કરીને ડ્રગ્સ એટલું મોટું પકડ્યું તે બદલ અમે ગીર સોમનાથ જિલ્લા એસપી સાહેબનો તથા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના સ્ટાફ પોલીસ સ્ટાફનો અમે આભાર માનીએ છીએ કે અમારી ખાલી નોર્મલ માહિતીના આધારે એસપી સાહેબે આટલું મોટું ઓપરેશન કરી અને ખૂબ સુંદર કામગીરી કરી છે. એના બદલ વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને સમગ્ર ગુજરાતની પ્રજા વતી હું ગીર સોમનાથ એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય સોમનાથ.